કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આપ સૌને આપણા ભારત દેશના બધા રાજ્યના નામ સરળતાથી યાદ રાખવામાં તકલીફ ન પડે એ માટે આજે હું આપની સમક્ષ ધોરણ 6-8 માટે સામાજિક વિજ્ઞાનના વિષયને ધ્યાનમાં લઈને ભારતના રાજ્યોને યાદ રાખવાની એક સરળ રીત શીખવવાની છું। એના માટે મેં એક સૂત્ર બનાવ્યું છે। એ સૂત્ર તમામ રાજ્યના નામનો પહેલો અક્ષર લઈને બનાવ્યું છે, તો આપણે તે જોઈએ। અ મમ્મી હસીનાઓ કે પમ પમ છત્રી મેહી અભી તક ગોવા જાઉં રાતે ઉગું। આપ પહેલી વખત આ સૂત્ર સાંભળશો તો આપણને એ યાદ રહેશે નહીં, પણ આપણે એને થોડી અલગ રીતે યાદ રાખીશું તો તે ઝડપથી યાદ રહી જશે। આપણે જોઈએ। અ મમ્મી હસીનાઓ કે પમ પમ છત્રી મેહી અભી તક ગોવા જાઉં રાતે ઉગું। ફરીવાર આપણે જોઈએ। અ મમ્મી હસીનાઓ કે પમ પમ છત્રી મેહી અભી તક ગોવા જાઉં રાતે ઉગું। જો આપણે આ રીતે એને યાદ રાખીશું તો સરળતાથી યાદ રહી શકશે। હવે આપણે સૂત્રનો પહેલો અક્ષર લઈ અને એ અક્ષર પરથી કયું રાજ્યનું નામ બને છે તે જોઈશું। અહીં સૂત્રનો પહેલો અક્ષર અ લઈશું તો અ પરથી અસમ, પછી બીજો અક્ષર લઈએ મ, મ પરથી મણિપુર, ત્રીજો અક્ષર મી, મી પરથી મિઝોરમ, પછી હ, હ ઉપરથી હરિયાણા, સી, સી ઉપરથી સિક્કિમ, ના, ના પરથી નાગાલેન્ડ, ઓ, ઓ ઉપરથી ઓરિસ્સા, કે, કે ઉપરથી કેરળ, પ, પ ઉપરથી પશ્ચિમ બંગાળ, મ, મ ઉપરથી મહારાષ્ટ્ર, પ, પ ઉપરથી પંજાબ, મ, મ ઉપરથી મધ્યપ્રદેશ, છ, છ ઉપરથી છત્તીસગઢ, ત્રી, ત્રી ઉપરથી ત્રિપુરા, મે, મે ઉપરથી મેઘાલય, હી, હી ઉપરથી હિમાચલ પ્રદેશ, અ, અ ઉપરથી અરુણાચલ પ્રદેશ, બી, બી ઉપરથી બિહાર, ત, ત ઉપરથી તમિલનાડુ, ક, ક ઉપરથી કર્ણાટક, ગો, ગો ઉપરથી ગોવા, આ, આ ઉપરથી આંધ્ર પ્રદેશ, ઝા, ઝા ઉપરથી ઝારખંડ, ઉ, ઉ ઉપરથી ઉત્તર પ્રદેશ, રા, રા ઉપરથી રાજસ્થાન, તે, તે ઉપરથી તેલંગણા, ઉ, ઉ ઉપરથી ઉત્તરાખંડ, અને છેલ્લે ગુ, ગુ ઉપરથી ગુજરાત। આ રીતે આપણે ભારતના 28 રાજ્યને બહુ સહેલાઈથી યાદ રાખી શકીશું। ફરી એકવાર આપણે સૂત્રને કઈ રીતે યાદ રાખવું તે જોઈ લઈએ। અ મમ્મી હસીનાઓ કે પમ પમ છત્રી મેહી અભી તક ગોવા જાઉં રાતે ઉગું। બાળમિત્રો હવે યાદ રહી જાય। ચાલો હવે આપણે આવી જ રીતે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ યાદ રાખીશું। એનું સૂત્ર છે દાદી જલ્દી લંચ આપો। આ સૂત્ર તો સહેલાઈથી યાદ રહી જાય તેવું છે, છતાં પણ આપણે બીજી વખત જોઈએ। દાદી જલ્દી લંચ આપો, એમાંનો આપણે પહેલો અક્ષર જોઈએ દા, દા ઉપરથી દાદરા નગર હવેલી, દી, દી ઉપરથી દીવ અને દમણ,
જ ઉપરથી જમ્મુ અને કશ્મીર, લ લ ઉપરથી લદાખ, દી દી ઉપરથી દિલ્હી, લ લ ઉપરથી લક્ષદ્વીપ, ચ ચ ઉપરથી ચંડીગઢ, આ આ ઉપરથી આંદામાન, પો પો ઉપરથી પોંડિચેરી. બાળ મિત્રો, આપણે આજે બે સૂત્ર શીખ્યા, એક ભારતના રાજ્યોને યાદ રાખવા માટેનું સૂત્ર અને બીજું ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોને યાદ રાખવા માટેનું સૂત્ર. આશા રાખું છું કે આપ સૌને આ સૂત્ર આગળ જતા ખૂબ કામ આવશે અને ખૂબ સરળતાથી યાદ રહી શકશે. ધન્યવાદ.